વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 14.3 જેનો પહેલો દાખલો આપણે આગળ કરી ગયા આજે એનો બીજો દાખલો સમજવો છે આ બીજા દાખલાની રકમ આવી છે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્ય 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો પેલો દાખલો છે કે એમાં આપણે મધ્યસ્થ શોધવાનો હતો અને આ દાખલામાં આપણને મધ્યસ્થ આપી દીધો છે 28.5 મધ્યસ્થ 28.5 આપી દીધો છે પેલા દાખલામાં મધ્યસ્થ શોધવાનો હતો બીજા દાખલામાં મધ્યસ્થ આપી દીધો છે અને x અને y ની કિંમત શોધવાની છે આ x અને y ની કિંમત ક્યાં શોધવાની છે તો કે આ રકમ તૈયાર છે આ જગ્યાએ x આપેલો છે જો અને આ જગ્યાએ y આપેલો છે અને બધી જ આવૃત્તિઓ છે એ બધી જ આવૃત્તિઓનો સરવાળો તમને અહીં આપી દીધો છે કુલ 60 છે તો હવે તમારે x અને y ની કિંમત છે એ તમારે શોધવાની છે તો આ x અને y ની કિંમત શોધવા માટે શું કરવાનું તો કે રકમમાં મધ્યસ્થ શોધવાનું કે તો પણ ભલે અને મધ્યસ્થ આપેલો હોય તો પણ ભલે આ બંને કિસ્સામાં મતલબ મધ્યસ્થ શોધવાનું હોય કે મધ્યસ્થ આપેલો હોય એવા બંને કિસ્સામાં આપણે જેમ કરીએ છીએ એવા જ કોષ્ટકથી તૈયાર કરવાનું ત્રણ ખાના વાળું જ કોષ્ટક લેવાનું હું ફરી પાછો આ વાત રિપીટ કરું છું મધ્યસ્થ શબ્દ જોઈ જા એટલે મધ્યસ્થ આપેલો હોય કે મધ્યસ્થ શોધવાનો હોય બંને કેસમાં ત્રણ ખાના વાળું જ કોષ્ટક બનાવવાનું છે પેલા દાખલામાં બનાવી લીધા છે એટલે હું ત્રણ ખાના વાળો કોષ્ટક આ ભરીને બનાવું છું y
5 અને નીચે કુલ આપી દીધા છે 60 એટલે આ બધાનો સરવાળો કરો તો 60 થવા જોઈએ પણ થાશે નહીં શું કામ નહીં થાય તો કે વચ્ચે એક x છે અને એક y છે તો બંને ખાના પૂરા કર્યા પછી આપણે શું કરી છે તો કે બીજા ખાનાનો સરવાળો કરી નાખી છે તો બીજા ખાનાનો સરવાળો કરી છે પહેલા આ 60 ને ઘડી કાઢી નાખી છે સરવાળો કરો તો આ 5 5 ને 5 10 10 ને 5 15 15 નો 5 વધી 1 2 ને 1 3 3 ને 1 4 એટલે 45 થયા તો કે આ x અને y નું શું કરવાનું ઈ x અને y નો સંખ્યા સાથે સરવાળો થાય નહીં એટલે બે ને વત્તા કરીને સાથે મૂકી દેવાનું 45 ની સાથે વત્તા x અને વત્તા આ y હવે આ સરવાળાને આપણે n તરીકે ઓળખીશું એટલે n બરાબર 45 વત્તા x વત્તા y ફરી પાછો વાત કરું છું આ ખાનાનો સરવાળો કરો આવૃત્તિઓનો તો આવૃત્તિઓના સરવાળામાં a b c d ના અક્ષરો જે છે એનો સરવાળો થાય નહીં ખાલી સંખ્યાનો જ સરવાળો કરવાનો તો સંખ્યાનો સરવાળો કરી લીધા પછી વત્તા કરીને x મૂકી દેવાના વત્તા કરીને y મૂકી દેવાના આયા માનો કે a અને b આપ્યા હોય તો વત્તા કરીને a લખવાના વત્તા કરીને b લખવાના a b c d ના જે અક્ષરો આપેલા છે એ બંને અક્ષરોને વત્તા કરીને સરવાળા સાથે મૂકી દેવાના હવે તો કે આ n તો n નો તમને અહીંયા ટોટલ સરવાળો પાછો આપી દીધો છે આ દાખલામાં 60 એટલે અહીં લખી નાખવાનું n ની નીચે 60 બરાબર ના બરાબર 45 ના 45 વત્તા ના વત્તા x નો x વત્તા ના વત્તા y ના y સંખ્યા બાજુ સંખ્યા ને લઈ આવો એટલે 60 હતા વત્તા 45 આ બાજુ આવશે એટલે ઓછા 45 બરાબર ના બરાબર 45 ભયા ગયા એટલે વધ્યું x વત્તા y 60 માંથી 45 બાદ કરો એટલે 15 વધે તો 15 બરાબર x વત્તા y આની ઉપર એક ચોકડું મારી અને આને આપી દો સમીકરણ નંબર 1 આટલું આ દાખલામાં વધારાનું માન્યું શું કામ આવ્યું એ કે x અને y એ વેક્ટર હવે ત્રીજું ખાનું પૂરવાનું છે તો કે ત્રીજું ખાનું પૂરવાની આપણને ખબર છે એનું નામ જ એવું છે સંચય તો કે સંચય એટલે સરવાળો અને આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો તો કે આવૃત્તિ આ રહી આ બધી જ આવૃત્તિઓનો સરવાળો કરો તો કે પેલા ખાનાની જે આવૃત્તિ છે એને સીધી સંચય આવૃત્તિમાં મૂકી દે છે પેલા ખાનાની આવૃત્તિ એનું આ બેનું ખાનું એમાં લખેલા છે 5 તો સીધા જ 5 મૂકી દે છે પછી એ કે સંચય એટલે સરવાળો તો કે આ 5 નો x સાથે સરવાળો કરો a b c d ના અક્ષરો અને સંખ્યાનો સરવાળો કે બાદબાકી કોઈ દિવસ થાય નહીં એટલે આ 5 ના 5 સરવાળો કરી છે એટલે વત્તા x હવે આનો સરવાળો અહીંયા આવી ગયો આનો સરવાળો આની સાથે કરો તો અહીંયા 5 છે ને અહીંયા 20 છે તો 20 ને 5 25 આ વત્તા ના વત્તા x નો x એટલે આ સરવાળો અહીંયા આવી ગયો ફરી આની સાથે સરવાળો કરો 25 માં 15 ઉમેરો તો 5 ને 5 10 ની 0 વધી 1 2 ને 1 3 3 ને 1 4 40 વત્તા x એટલે આ સરવાળો અહીં આવી ગયો આ 40 નો સરવાળો y સાથે કરો તો કે આ સંખ્યા છે ને એની સીધી છે સરવાળો નહીં થાય તો 40 ના 40 વત્તા ના વત્તા x ના x અને વત્તા આ y એટલે 40 વત્તા x અને y સાથે સરવાળો કરી છે એટલે વત્તા y એટલે આ સરવાળો અહીં આવી ગયો હવે આ 40 નો સરવાળો 5 સાથે કરો એનો જવાબ અહીં મૂકો તો કે 40 ને 5
45 વત્તા x વત્તા y જો આયા જે વસ્તુ છે ઈજ વસ્તુ પાછી આયા આવી અને પહેલાના દાખલામાં આયા 68 હતા તો આપણે આયા 68 મૂકી દીધા હતા એટલે જે આયા આવે ઈ છેલ્લે આવી જાવ પડે આટલી આપણને ખબર પડી ગઈ છે આટલી વસ્તુ પાછો ફરી રિપીટ કરું છું બીજા દાખલામાં મધ્યસ્થની કિંમત આપી દીધી છે અને x અને y ની કિંમત શોધવાની છે મધ્યસ્થની કિંમત આપેલી હોય કે મધ્યસ્થની કિંમત ગોતવાની હોય આ બંને કેસમાં દાખલો ગણવા માટે ત્રણ ખાના વાળું જ કોષ્ટક બનાવવું પડે જ્યાં મધ્યસ્થ જોઈ જાવ ત્યાં ત્રણ ખાના વાળું જ કોષ્ટક 1 2 અને 3 ત્રણે ત્રણ ખાનાના હેડીની આપણને ખબર છે પહેલા બંને રકમ આ રકમમાં પહેલું ખાનું વર્ગ અને અંતરાલ છે એટલે લખી નાખ્યું વર્ગ અને અંતરાલ બીજું ખાનું આવૃત્તિ એટલે આયા લખી નાખ્યું આવૃત્તિ ત્રીજું ખાનું આપણે બનાવવાનું હોય તો ત્રીજું ખાનું કોનું હોય કે સંચય આવૃત્તિ એટલે આયા લખી નાખ્યું સંચય આવૃત્તિ આવૃત્તિને એફઆઈ તરીકે ઓળખી છે એટલે આવૃત્તિની બાજુમાં લખ્યું છે એફઆઈ સંચય આવૃત્તિને સીએફ તરીકે ઓળખી છે એટલે ક્યાં લખેલું છે સીએફ બંને ખાના છે એ રકમમાંથી બેઠે બેઠા લખી નાખી છે જેવું બીજું ખાનું પૂરું કરીએ એટલે તરત બીજા ખાનાની સંખ્યાઓનો સરવાળો નીચે લખે છે તો આનો સરવાળો કરો આટલું ભૂલી જાઓ આનો સરવાળો કરશો તો 5 5 ને 5 10 10 ને 5 15 નો પાછળો વધી 1 2 ને 3 3 ને 1 4 બાકી રહી દા x અને y તો કે 45 વત્તા આ x વત્તા y આટલું શું કામ આગળ ગયું તો કે રકમમાં a ની કિંમત તમને આપી દીધી છે કુલ 60 એટલે a ની જગ્યાએ મૂકી દીધા મે 60 બરાબર ના બરાબર 45 વત્તા x વત્તા y સંખ્યા બાજુ સંખ્યા લઈ આવો તો 60 વત્તા 45 આ બાજુ આવે ઓછા 45 બરાબર ને બરાબર x વત્તા y 60 માંથી 45 બાદ કરો તો 15 બરાબર x વત્તા y એટલે જે દાખલામાં આવું xy વાળું આવશે એમાં તમને બે વસ્તુ આપી દેવામાં આવશે એક મધ્યસ્થની કિંમત અને બીજું અહીંયા કુલ આટલું થઈ ગયા પછી એક ત્રીજું ખાનું બનાવો આવૃત્તિઓનો સરવાળો પહેલા ખાનાની આવૃત્તિ સીધી સંચય આવૃત્તિ તો પહેલા ખાનાની આવૃત્તિ 5 એ સીધી સંચય આવૃત્તિ હવે 5 માં x ઉમેરો એટલે 5 વત્તા x 20 ઉમેરો તો 25 વત્તા x 15 ઉમેરો તો 40 વત્તા x y ઉમેરો તો ઉમેરાશે નહીં એટલે 40 વત્તા x વત્તા y આ 40 માં 5 ઉમેરો એટલે 40 ને 5 45 વત્તા x વત્તા y આ હતું આવી ગયું હવે તો કે હવે સીધા જ આપણે સૂત્રમાં જઈએ છીએ તો હવે આ રકમની જરૂર નથી એટલે અહીંથી રકમ કાઢી નાખું છું આપણે આ ખાનામાં શોધતા હતા
પણ આ વખતે કેવું થઈ ગયું છે ઈ કે x એવા છે ને y એવા છે એટલે ડાયરેક્ટ સીધી કિંમત આય ગોતી શકાશે નહીં 30 ને તો આવું જ્યારે થાય કે abcd ના અક્ષરો સાથે આવે ત્યારે આ શોધવાનું કરા પણ આયા જે કિંમત આવે એને સંચય આવૃત્તિમાં નહીં શોધવાનું કારણ કે મળશે નહીં આની કિંમત કેટલી છે ખબર નથી તો આવા કેસ નું સમાધાન થાય એટલે તમને મધ્યસ્થની કિંમત આપી દીધી છે જો આ 28.5 જે દાખલામાં મધ્યસ્થની કિંમત આપે આ કિંમતને તમારે પહેલા ખાનામાં ગોતવાનું જેમાં મધ્યસ્થ નથી આપેલો એમાં એના છેદમાં 2 ની જે કિંમત આવે એને સંચય આવૃત્તિના ખાનામાં ગોતવાનું પણ જો મધ્યસ્થ આપી દીધેલો હોય રકમમાં તો મધ્યસ્થની કિંમતને વર્ગના ખાતામાં ગોતવાનું ફરી પાછો કહું છું મધ્યસ્થ આપેલો હોય રકમમાં તો વર્ગના ખાતામાં ગોતવાનું અને મધ્યસ્થ ન આપેલો હોય તો એના છેદમાં 2 ની કિંમતને છેલ્લા ખાનામાં મતલબ સંચય આવૃત્તિના ખાનામાં ગોતવાનું હવે આ 28 પોઈન્ટને ક્યાં ગોતવા તો કે પહેલા વર્ગમાં 0 થી 10 એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 સુધી આવશે આયા 10 થી 20 તો કે આપણે 28.5 જોઈએ છે એટલે આમાં નહીં આવે 20 થી 30 તો કે આ બેની વચ્ચે તમારું 28.5 આવશે એટલે આયા આવશે આ વર્ગમાં 28.5 ની કિંમત આવશે આ બેની વચ્ચે તો હવે કે આપણે તો રાઉન્ડ ઉપર જ મધ્યસ્થ કરી છે તો આ લાઈનમાં છેલ્લે વેદ આવશે ભાઈ આ તમારો રાઉન્ડ રહેવો જોઈએ પેલા દાખલામાં પણ આપણે અહીંયા જ રાઉન્ડ કર્યો છે જે આ રાઉન્ડ આવે એની ઉપર ઈ કે CF નું ખાનું છે એટલે એની ઉપર જે છે ઈ તમારા CF ની કિંમત થઈ ગઈ એટલે તમારા CF ની કિંમત થઈ ગઈ 5 + x આ રાઉન્ડે આગળ ચાલો એટલે 20 એ કે f નું ખામ છે એટલે તમારી f ની કિંમત થઈ કે 20 અને સીધા લાસ્ટમાં જયેલા હો એટલે આ કિંમત થઈ ગઈ તમારી l એટલે l ની કિંમત મળી ગઈ 20 n ના છેદમાં 2 આયા છે 30 cl ગોતી લઈએ એવા 5 + x f 20 h તમને ખબર જ છે હાઈ અથવા તો બે વર્ગો વચ્ચેનો ગેપ અહીંયા જુઓ અહીંયા જુઓ અહીંયા જુઓ અહીંયા જુઓ બધે સરખો છે કેટલાનો ગેપ છે કે 10 તો h બરાબર 10 એટલે તમામે તમામ વસ્તુઓ છે પદ 1 2 3 4 અને 5 પાંચે પાંચ ની કિંમત આ કોષ્ટકમાં તૈયાર થઈ ગઈ હવે ઈ કે હવે આ પાંચે કિંમતને સૂત્રની અંદર મૂકી દો એટલે આ લખી નાખો L बराबर 20 L बराबर 20 પછી n ના છેદમાં 2 બરાબર 30 CF અહીંયા આપેલું છે 5 + x એટલે 5 + x f તમને કિંમત આપી દીધી છે 20 અને h તમે આ લખેલું છે બસ આની સરસ મજાનો નામ બ્લોક આપી દીધો એટલે સારું લાગે હવે આ બધી કિંમતને સૂત્રમાં મૂકી દો એટલે એમ ના એમ આપી દીધો બરાબર હવે જો આ એમ છે આ એમ ના એમ તમે મૂકી દેશો તો એમ ની કિંમત તમને આપી દીધેલી છે જો રકમમાં મધ્યસ્થ છે એ 28.5 એટલે એમ ની જગ્યાએ તમારે મૂકી દેવાનું 28.5 તો આમાં એક સંખ્યા લખી નાખો એમ બરાબર 28.5 આ ક્યાં છે કે રકમમાં જ આપી દીધા છે એટલે એમ ની જગ્યાએ 28.5 બરાબર ના બરાબર એમ 20 વત્તા ના વત્તા કાઉન્સ નો કાઉન્સ એમ ના છેદમાં 2 30
ઓછા cm હવે જો આ cm માં બે પદ છે આ બધે સિંગલ પદ છે 20 30 10 એક એક પદ છે અહીંયા બે પદ છે જે જગ્યાએ બે પદ વાળી કિંમત આવે એવી જગ્યાએ હંમેશા કૌંસ ની અંદર કિંમત મૂકવાની એટલે અહીંયા માઈનસ છે અને આ બે પદ વાળું છે તો કૌંસ માં મૂકી દો કૌંસ કરીને 5 વત્તા x શું કામ કૌંસ માં મૂકવું પડે આપણે સમજાવું છું છેદનો છેદ f એટલે 20 કૌંસ પૂરો એને ગુણ્યા h એટલે 10 હવે આ 28.5 ના 28.5 બરાબર ના બરાબર 20 ના 20 વત્તા ના વત્તા કૌંસ નો કૌંસ આ 30 ના 30 હવે જો તમે ડાયરેક્ટ મૂકો તો આ ન ગયું અને સીધા CF ની કિંમત તમે મૂકી દીધો 5 વત્તા x તો આવું આવી ગયું છે ઓછા 5 વત્તા x ખરેખર આવું નથી આમ થશે જો આ કામ છે હવે ઈ કે આ કામ પહેલા તમારે ખોલવો પડે તમે કામ ખોલો તો આ ઓછા ની નિશાની છે આને લાગી જાય એટલે ઓછા 5 આ ઓછા ની નિશાની આ પદ ને પણ લાગે એટલે ઓછે વત્તે ઓછા x થાય જો તમે ડાયરેક્ટ મૂકી દો CF ની કિંમત ડાયરેક્ટ 5 વત્તા x મૂકી દો તો x ની કિંમત વત્તા આવે ખરેખર x ની કિંમત ઓછા આવે એટલે આવી ભૂલ ન થઈ જાય એટલે જ્યાં બે પદ છે ત્યાં હંમેશા કિંમત કૌંસ માં જ મૂકવાની આગળ ઓછા હોય ત્યારે તો ખાસ એટલે હવે કૌંસ ખોલો તો ઓછા 5 ઓછે વત્તે ઓછા x છેદ નો છેદ 20 ના 20 કૌંસ ખોલો એને ગુણ્યા 10 ફરી પાછી આ જ વાત 28.5 બરાબર ના બરાબર 20 ના 20 વત્તા ના વત્તા કૌંસ નો કૌંસ અહીંયા લખેલું છે 30 ઓછા 5 તો કે 30 માંથી 5 જાય તો 25 એટલે 25 ઓછા x ના છેદમાં 20 કૌંસ પૂરો એને ગુણ્યા 10 હવે છેદુરાડ કૌંસ આઈ ની ઉડે કારણ કે બે પદ ભેગા છે તો 10 2 20 હવે એક આ સાઈડ ની મારે જરૂર નથી હું કાઢી નાખું છું પાંચ ના પાંચ
point નો પોઈન્ટ 8 ના 8 બે માંથી બે જેટલો છે એટલે 8.5 આગળના જીવનું કોઈ મૂલ્ય નથી એટલે જવાબ આવ્યો તમારો 8.5 બરાબર ના બરાબર 25 માંથી x મેં હમણાં કીધું એમ કે સંખ્યાઓની એબીસીડી નો નો સરવાળો થાય નો બાદબાકી થાય બે એમને વધે છે એટલે 25 ઓછા x છેદ માં 2 હવે આ છેદ માં 2 છે એને તમારે દૂર કરવા પડે પહેલા છેદ હંમેશા દૂર કરવો પડે છેદ દૂર કરવો હોય તો શું કરવું પડે ઈ કે આ છેદ થી આને ખોવા પડે એટલે આ કેમ થાય તો આ અહીંયા ગુણાકાર આવશે એટલે 8.5 એને ગુણ્યા 2 છેદ આ ગુણાકાર લાગશે બરાબર ના બરાબર હવે આ છેદ દૂર નાખી દેજો તો 8.5 ગુણ્યા 2 કોઈ પણ સંખ્યાને 2 સાથે ગુણો એટલે ડબલ થઈ જાય માનો કે 8 હોય એ 2 સાથે ગુણો તો 8 દુ 16 થઈ જાય ડબલ 5 હોય તો 10 થઈ જાય પણ આ 8.5 છે એટલે 8 ના ડબલ કરો તો 16 અને 50 પૈસાના ડબલ કરો તો રૂપિયો થાય એટલે 16 ને 1 70 આના ડબલ કરી નાખો તો 70 થાય એટલે આ 70 બરાબર ના બરાબર 25 ઓછા x હવે આ ઓછા x છે એને આ 70 ની જગ્યાએ લઈ આવો અને 70 છે એને x ની જગ્યાએ લઈ આવો એટલે આ બે સંખ્યા એક બાજુ ભેગી થઈ જાય ઓછા x આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે બરાબર ના બરાબર આ 25 ના 25 આ વત્તા 17 આ બાજુ જશે એટલે ઓછા 17 થઈ જશે એટલે બંને સંખ્યા જે અલગ અલગ હતી એને બે જગ્યાએ ભેગી થઈ હવે ઈ કે x 25 માંથી 17 બાદ કરવાનું તો કે 25 માંથી 17 જાય તો 8 બને એટલે રકમમાં તમારે જે જગ્યાએ x છે ત્યાં 8 આવશે એટલે x ની કિંમત મળી ગઈ હવે y ની કિંમત ગોતવાની બાકી રહી તો ઈ y ની કિંમત ગોતવા માટે શું કરવું તો કે તમે રકમમાં બીજું ખાનું જોશો દાખલાના જવાબમાં તો નીચે આપણે આવું લેવા છે 45 વત્તા x વત્તા y એવું છે દાખલા જો 45 વત્તા x વત્તા y એની આગળ 60 મૂક્યા છે એટલે નીચે આવશો છે એ તો તમારી પાસે એક આવું સમીકરણ છે x વત્તા y બરાબર 15 આવું આવશે નીચે તમારું આવૃત્તિ વિતરણનું કોષ્ટક છે એમાં નીચે આવું સમીકરણ આવ્યું છે x વત્તા y બરાબર 15 કદાચ એવું બને આ 15 હોય તો આને આમ પણ લખી શકો છો અથવા 15 બરાબર x વત્તા y આમ છે તો આ જે તમારું સમીકરણ છે આવું ચોખંડું કરીને આપણે ત્યાં એક એવું લખેલું છે આમ અને આ સમીકરણમાં x ની જગ્યાએ 8 મૂકી એટલે અહીંયા જે x છે ત્યાં તમારે 8 મૂકવાનું છે એટલે 15 ના 15 બરાબર ના બરાબર x ની જગ્યાએ 8 વત્તા આ વત્તા y ના y પાછી એક સંખ્યા આવે એક સંખ્યા આવે તો સંખ્યા બધી સંખ્યા લેવો તો 15 વત્તા 8 ના બાજુ આવશે એટલે ઓછા 8 બરાબર ના બરાબર y ના y 15 ના ધ્યાન બાદ કરો એટલે 7 એટલે y બરાબર 7 એટલે તમારે બંને કિંમત જે ગોતવાની હતી કે x બરાબર કેટલા આવશે અને y બરાબર કેટલા આવશે એમાં x નો જવાબ આવશે 8 અને y નો જવાબ આવશે 7 તો તમારી પાસે જે સમીકરણ છે છેલ્લું એમાં આપણે આવું લખેલું છે 60 બરાબર 45 વત્તા x વત્તા y એવું બીજા કોષ્ટકમાં લખેલું છે તો હવે ચેક કરો આ 45 ના 45 ટોટલ 60 આવી જાવ છે તો કે આ 45 વત્તા y x તો કે x ની જગ્યાએ 8 વત્તા ના વત્તા y ની જગ્યાએ 7 એટલે 8 ને 7 15 15 માં 45 ઉમેરો એટલે 60 જો આવો તાળો મળી જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો છે એટલે તમારો દાખલો સાચો છે
x बराबर जे जवाब आयो छे y बराबर जे जवाब आयो छे बन्ने કિંમત સાચી છે દાખલો સાચો છે એનો તાળો કેવી રીતે મેળવવાનો તો કે રકમમાં નીચે કુલ 60 આવ્યા છે અને તમે આવૃત્તિઓનો સરવાળો કરશો તો તે 45 વત્તા x વત્તા y આવે છે તો x અને y ની કિંમત મૂકી દો અને આ બધાનો સરવાળો કરો જો રકમમાં આપેલી આવૃત્તિ આવી જાય તો સમજી લેવાનું કે દાખલો સાચો છે તો આ રીતે મધ્યસ્થ આપેલો હોય અને x અને y ની કિંમત શોધવાની હોય તો દાખલો કેવી રીતે બની શકાય મે આ સમજાવ્યું છે આજ દાખલો ફરીથી બે વાર કરવાનો નો આવે તો પાછો આવો કોમ્પ્લીટ કરવાનો નો સમજાય તો પણ મને પૂછી લેવાનું ઓકે